students and welcome you all again in our YouTube channel. Friends, just look at the board. आज ने एकदम आपको सब छ मतलब समझाइयो हसे बजे बनवाना थी और ना तो आज बनवाना छ एक थ्योरी छ बजाओ छ थोड़ी लॉन्ग छ वो टाइम पछि जो आवन छ सो आज थ्योरी चालू करसो लास्ट टाइम ना वीडियो में डिस्कशन करेलो हतो जे छल्ले थ्योरी जोई हती ए विद्युत डाइपोल नी ऑक्स माटे आपने विद्युत क्षेत्र फाइंड आउट करेलो हतो प्राइमरी मेंबर इक्वेशन आपा माइंड में होवू जोईए याद आयो ओके राइट सरस जो याद आवे तो वेल एंड गुड जो नहीं याद आवे तो तेरे पर फरी पछ रिकॉल कर लो सो ये होती अपनी लास्ट टाइम की थ्योरी आज जे टॉपिक जो बना छे ए एनएस रिलेटेड आपने आगे बढ़वाना छे विद्युत क्षेत्र शोधवाना छे विद्युत डाइपोल माटे परंतु ए विद्युत डाइपोल नी विषुव रेखा ऊपर शब्द एक फरी पाछो नो आवे छे विषुववृत्त आपने जोयो छे राइट ए अलग कांसेप्ट छे पण अहीं जे जोवाना छे ए विद्युत डाइपोल नी जे अक्ष छे એના પછી એક લંબ એને બોલાશે વિષુવરેખા એ વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે એ દરેક વસ્તુને ધીમે ધીમે સમજતા ગયા જોતા ગયા આજ આપણો મેઈન ટોપિક છે ઓકે સો કામ સ્ટાર્ટ કરીએ ઓકે સો આજનો જે મેઈન છે એ વિદ્યુત ડાયપોલ ની જે મોમેન્ટ છે એ આપણે ખબર છે કે સર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p છે p is equal to twice a નું આવે એનો જે એકમ થશે કુલમ ઇન્ટુ મીટર થશે સદિશ રાશિ છે અને એના માટે જે દિશા છે એ ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર તરફ છે આપણે અહીં સુધી ક્લિયર છે રાઈટ ધેટ્સ ઓલ નેક્સ્ટ અગર આજનો જે ટોપિક છે એ વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર પરંતુ કોની વિષુવરેખા તો કે સાહેબ વિદ્યુત ડાયપોલ ની હવે આ સમજતા કે કોને વિદ્યુત ડાયપોલ ની વિષુવરેખા કહેવાય તો કામ સાચું બતાવી ઓકે જણા આવતા છે સમજો ફરી પાછો કાલિઝન છે રેગ્યુલર એક ફોર્મેટ છે મુજબ એક અક્ષ આપણે લોકોએ ડિસાઈડ કરી લીધી થોડી લાંબી થઈ ગયો ને લાગે કોઈ નાની કદ સો સમજો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક અક્ષ લઈ લીધી છે હવે તમારે જે અક્ષ નામ આપવું એ આપી શકાશે x લે y લે z લે કોઈ ઇશ્યુ નથી રાઈટ ઓકે સો કન્ટિન્યુ કરતા કે સમજો કે આ અક્ષ ની ઉપર આપણે લોકોએ ડાયપોલ મૂકી દીધું ઓકે ફોર એક્ઝામ્પલ તરીકે એક વિદ્યુત બરાબર છે સિમિલરલી એક વિદ્યુત બરાબર છે ઓકે સમજો કે આ તરફ જે વિદ્યુત બળ છે એઝ ઇટ ઇઝ બંને ના મૂલ્ય તો સરખા જ હોય તો પહેલાનું મૂલ્ય પણ કેવું છે અને આ બાજુ બીજાનું મૂલ્ય પણ કેવું છે પણ સમજો કે આ જે પહેલો વિદ્યુત બળ છે એ પ્લસ નું વિદ્યુત બળ છે અને આ જે બીજો વિદ્યુત બળ છે એ માઇનસ નું વિદ્યુત બળ છે આઈડિયા લઈ લેશો સો અત્યારે એવું કહી શકાય કે એક ડાયપોલ છે ઓકે એ ડાયપોલ ને એક અક્ષ ઉપર મૂકેલી છે જનરલી બેને જોડો એટલે અક્ષ બની જતી હોય તે ડાયપોલ ની અક્ષ છે પણ હવે સમજો કે ડાયપોલ ની વિષુવરેખા કોને કહેવાશે ક્લિયર રાખજો માઇન્ડ ની અંદર આ બે વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે તો સમજો કે આ જે અંતર છે એ અંતર ટોટલ જે ડિસ્ટન્સ છે એ ટ્વાઇસ એ છે આપણે જે થીસિસ બની ગયું છે રાઈટ અને એનું જો અડધું લેવામાં આવે મતલબ કે એનું મધ્યબિંદુ સો એ સમથિંગ આ રીતે કહી શકાય સર ડાયપોલનું મધ્યબિંદુ સો એ મધ્યબિંદુ હોય તો ક્લિયર છે કે સર આટલું જે ડિસ્ટન્સ રેડી થવાનું છે એ એ છે સિમિલરલી આ બાજુ પણ જે ડિસ્ટન્સ રેડી થવાનું છે એ એ છે ઓકે સો તેના છે કે કોને વિષુવરેખા કહેવામાં આવે સો જે ડાયપોલ છે રાઈટ એ ડાયપોલ ના મધ્યબિંદુ માંથી આ જે એક અક્ષ છે ડાયપોલ ની અક્ષ એને લંબ દોરવામાં આવે ઓકે સો આઈડિયા આવી ગયો મધ્યબિંદુ માંથી દોરવામાં આવેલો લંબ સો એ જે મધ્યબિંદુ માંથી દોરવામાં આવેલો લંબ છે એને બોલવામાં આવશે ડાયપોલ ની શું છે તો કે સાહેબ વિષુવરેખા છે ક્લિયર થશે દોસ્તો સો ફરી પાછો અંદર એકવાર રિપીટ કરી લઈએ અને તમે લખતા પણ જાઓ બે વિદ્યુત ભારો ને જોડતી રેખા બે વિદ્યુત ભારો ને જોડતી રેખા ના લંબ દ્વિભાજક ને મેક્સના સ્ટુડન્ટ આઈડિયા આવી ગયો છે કેન્દ્રમાંથી જ્યારે લંબ દોરવામાં આવે ત્યારે મેં લંબ દ્વિભાજક બોલાય અગેન એક રિપીટ કરું છું બે વિદ્યુત ભારો ને જોડતી રેખા ના લંબ દ્વિભાજક ને તે ડાયપોલ ની વિષુવરેખા કહેવામાં આવે છે હોપ યુ અન્ડરસ્ટેન્ડ કન્ટિન્યુ કરતા જશો ઓકે સો અહીંથી આગળ આપણું જે કામ છે સમજો સો એક ડાયપોલ છે અને એ ડાયપોલ માટે આપણે જે વિષુવરેખા છે આ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે શું સમજતા જાવ કે અગેન આપણે એક બિંદુ ધારી લઈએ છે ઈચ્છા થાય તો બી પણ લેવાય ઈચ્છા થાય તો ક્યુ પણ લેવાય જે મન થાય લેતા જાવ સો ફોર એક્ઝામ્પલ તરીકે એક અલગ જ લઈએ સમજો કે મેં એવું કેમ છું કે આટલે એક બિંદુ છે એ બિંદુ ને કઈ નામ આપો શું નામ બી તમ તમારું નામ આપી દો મેં મારું નામ આપી દઉં ઓકે સો સમજો કે એ બિંદુ પી છે અને કઈ પણ આપણે શું ફેર થશે સો આ પી બિંદુ પાસે આપણે લોકોએ ટોટલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે હવે સમજતા જાવ કે કેવી રીતે મળશે સૌથી પહેલી વસ્તુ સમજો માઇન્ડમાં ક્લિયર છે કે સર અહીંયા બે જણા વિદ્યુત ક્ષેત્ર લગાવશે પ્લસ ક્યુ વિદ્યુત ભાર વાળો અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વાળો પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર બહાર જવા દે રાઈટ સમજો આ ટોપિક બહુ અગત્ય નો છે જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની દિશામાં લગાવશે સો અહીંયાથી
આ વિદ્યુત ક્ષેત્ર ઈ આ બાજુ જાય છે કોના લીધે તો કે સર પ્લસ વિદ્યુત બળના લીધે પણ સિમિલરલી માઈનસ વિદ્યુત બળ પોતે અંદર બોલાવે તે માઈનસ વિદ્યુત બળના લીધે ઓકે એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પોતે કઈ ડાયરેક્શનમાં હશે તો કે સર અંદર ડાયરેક્શનમાં હશે સો આ થયું ઈ વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત બળના લીધે માઈનસ વિદ્યુત બળ પણ આપણે તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો સમજતા જાઓ કે ટોટલ વિદ્યુત ક્ષેત્ર માટે કેવી રીતે ફોર એક્ઝામ્પલ તરીકે બહુ અગત્યની વસ્તુ છે સમજો અહીંને એંગલ જો થીટા હોય તો જો આટલો એંગલ થીટા છે તો સિમિલરલી સમજો કે આ લંબ દ્વિભાજક છે એનો મીનિંગ કે આ બે બાજુઓ સરખી છે રાઈટ આઈડિયા છે બંને માટે આ બાજુ પણ કોમન છે તો ડેફિનેટલી આ લોકો એકબીજા સાથે એકરૂપ છે સમરૂપ છે વોટએવર શબ્દ વાપરો પણ આ પણ જે તમારો એંગલ થવાનો છે એ પણ થીટા થવાનો છે બંને સેમ સાઈડ છે આ તો 90 છે સો અહીંથી આગળ સમજો કે કઈ રીતે સેટ થશે ઓકે સો જસ્ટ સી આ એક કોમન લાઈન જો લઈ લેવામાં આવે તો સમજો અહીંયા ખૂણો થીટા છે તો ડેફિનેટલી અહીંયા પણ જે ખૂણો જનરેટ થવા જશે એ થીટા જશે મેક્સની અંદર તમે આ વસ્તુ શીખી ગયેલા છો પહેલી રેખા અને બીજી આવે સમાંતર રેખાઓ છે એને કોઈ બીજી રેખા દુભાવે છે તો ત્યારે આ બંને ખૂણાઓ કેવા હશે સમાન હશે ને સિમિલરલી ચેક કરો કે અહીંયા એક ઝેડ બન્યો સમજાઈ ગયું ઝેડ યુગમાં કોણ સો સિમ્પલ વસ્તુ છે કે જો ખૂણો નીચે થીટા છે તો આ પણ જે ખૂણો બનવાનો છે એ કેટલો બનવાનો છે થીટા બનવાનો છે અને ત્યાર પછી આગળ વધે આપણે લોકો સિમ્પલ આવો અગિયારમાં પ્રેક્ટિસ કરી ચૂકેલા છે કોઈ પણ સદિશના બે ઘટકોમાં વિભાજન થાય પહેલો x નો ઘટક અને બીજો y નો ઘટક અધરવાઇઝ આપણને એવો આઈડિયા છે સિમ્પલ પેટર્ન થી કે સર જો ખૂણો બનતો હોય તો એનો cos નો ઘટક આવે એટલે ઉપરના માટે e + નો કયો ઘટક તો કે સર આ બાજુ cos ઈ ના અને આ બાજુની સાઈડે મારે લખવું હોય તો એ e + નો કયો ઘટક છે તો કે સર sin ઈ ના સિમિલરલી આ ઈ માઈનસ માટે આ બાજુ x નો ઘટક અને આ બાજુ y નો ઘટક તો ચેક કરો આના માટે હું ઉપર લખું છું કે e માઈનસ નો ઈ આ તરફ જ હશે કયો થીટા તો કે સર cos થીટા અને એવી રીતે અહીંથી નીચે આવશે જે શું હશે તો કે e માઈનસ નો કયો થીટા તો કે સર sin થીટા સો ઓવરઓલી આ રીતેના ચાર ઘટકો પડ્યા છે રિપીટ અને ફરી પાછો એકવાર જોઈ લેજો નેક્સ્ટ આગળ સમજો કે આ ડિસ્ટન્સ a છે આપણે ધારી લઈએ કે વિષુવ રેખા ઉપર જે બિંદુ આવેલો છે એનું કઈ ડિસ્ટન્સ સમજો કે x અંતર બિંદુ આવેલો છે એ જે છે બિંદુ એ કયા અંતર આવેલો છે x અંતર અને અહીંથી અહીંયા સુધી જે અંતર છે હાલ અત્યારે અંતરને મેં r કહું છું કમ્પ્લીટ ઓકે સો આટલી આકૃતિને પહેલા કમ્પ્લીટ કરો એક વાર રિપીટ કરીને ફરી પાછું ચેક કરી લેજો સો એને કમ્પ્લીટ કરો પછી આગળ બતાવીએ ઓકે સો આકૃતિ કમ્પ્લીટ એક સમજાઈ ગઈ હોય તો એથી આગળ વધશું આ જે બંને વિદ્યુત બળો છે એ આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડે છે તો એક નાની કોમન વસ્તુ જે અહીંથી સમજવાની છે જો અહીંથી થિયરીમાં નવું કશું નથી મેથેમેટિકલ સ્ટેપ ફ્યુવર્સી સમજાવવા જોઈએ એ જ અગત્યની વસ્તુ છે ક્લિયર ક્ષેત્ર માઇનસ ક્યુ વિદ્યુત બળ અને પ્લસ ક્યુ વિદ્યુત બળ એ બંને વિદ્યુત બળોથી આ પી બિંદુનું અંતર શું છે આ બાજુ પણ r છે અને આ બાજુથી પણ જો તમે જો તે r જ હશે બંને વિદ્યુત બળના મૂલ્ય પણ સમાન છે મતલબ કે આ પ્લસ ક્યુ છે આ કેવો છે માઇનસ ક્યુ પણ મૂલ્ય તો સેમ છે ને કેટલું છે ક્યુ છે તો ડેફિનેટલી બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સરખા જ હશે મેં મૂલ્યની વાત કરું છું બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સરખા જ હશે સમજો મેં કેવી રીતે શોધતા જવાના એના માટે આ પહેલા એક કામ પૂરું કરી લઈએ આ આર કેટલું હશે ઓકે શું સમજો આ આર માટે જોઈ લઈએ આ જે ત્રિકોણ બને છે ને પર્ટિક્યુલર એના માટે આ પોતે કર્ણ છે તો કર્ણ એટલે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો પણ કામ આવે વર્ગમૂળમાં સો મેં આના માટે લખી શકું કે આર એટલે બાકીની બે બાજુ એ અને એક્સ મતલબ કે a નો વર્ગ વત્તા x નો વર્ગ રાઈટ અને ત્યાર પછી એનું શું હશે વર્ગમૂળ અને આપણે આદત હોવી જોઈએ કે વર્ગમૂળને તમે રેસ્ટુ વન હાફ લખી શકો છો તો આ તમારા માટે અત્યારે હાલ r ની વેલ્યુ છે કન્ટિન્યુ કરતા કે સમજતા જજો કે અહીંયા શું હશે પ્લસ q અને માઇનસ q વિદ્યુત બળ ના કારણે બિંદુ p આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સો એ જે મૂલ્ય છે સરખું જ હશે રાઈટ સો ઈ પ્લસ ના કારણે સિમિલર ટુ ઈ માઇનસ ના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર સમીકરણ આવડતો જો આજે તો લખેલા નથી પણ યાદ કરો રાઈટ ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન શું આવે આર સ્ક્વેર સો ઈ ઇઝ ઇક્વલ ટુ કે વિદ્યુત બળનું મૂલ્ય ક્યુ અપોન જે ડિસ્ટન્સ છે એનો સ્ક્વેર આવશે ઓકે સો અહીંથી સમજતા જજો કે ક્યુ અપોન આર સ્ક્વેર સો જે આર ની વેલ્યુ છે શું છે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ્ટ ટુ 1/2 તો સિમ્પલ સમજો કે આનો વન હાફ છે તો જો r નો વર્ગ કર્યો તો આના માટે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો મેં એવું લખી શકું કે a² + x² હોપ યુ અન્ડરસ્ટેન્ડ ક્લિયર સો અહીંયાથી k
अपॉन आर नो वर्क छे, तो वर्क એટલે કે આ બાજુ આ વર્ગમૂળ નીકળી ગયો છે, તો અહીં એવું લખી શકાશે કે a² + x² આ થયું બંનેના કારણે ગુણ્યા. હવે બીજો આપણે આકૃતિમાં ઓલરેડી જોઈ લીધું કે આ બંને જ્યારે સદિશ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ના બે ઘટકોમાં જ્યારે આપણે છૂટા પાડશું બંનેના cos θ વાળા જે ઘટકો છે એક જ દિશામાં છે, પણ એ જ રીતે જોવા જઈએ તો પહેલાનો sin θ વાળો ઘટક અને બીજાનો sin θ વાળો ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, મીનિંગ એવો થયો કે એના મૂલ્ય જે છે એ પોતે સમાન છે પરંતુ દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. યાદ આવે કે આપણે વારંવાર ટેવાઈ ગયેલા છે, મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ, એનો મીનિંગ કે પરિણામી આન્સર કેટલો થશે 0. તો એ વસ્તુને નીચે આપણે લખીને સમજતા રહેશું. ઓકે, સો ધ્યાન આપતા જાઓ. બંને વિદ્યુત ભારો ના e sin θ ઘટકો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી તેનું પરિણામ શૂન્ય થશે. ઓકે, શૂન્ય જે પરિણામ છે એટલે થશે 0. તો સિમ્પલ વસ્તુ છે કે હવે જે આપણો આન્સર આવવાનો એ માત્ર કયા ઘટકના કારણે આવવાનો છે? cos θ. સો વર્તા દેશું કે આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ P આગળ માત્ર cos θ ઘટકોને આભારી છે. ઓકે, સો અહીંયાથી મેઇન અગાડી જે મુદ્દો સમજવાનો છે, ટોટલ E કેટલું હશે? તો કે ટોટલ E E પ્લસ ના કારણે પણ લાગતું હશે અને E માઇનસ ના કારણે પણ લાગતું હશે, પણ એ બંનેનો કયો થીટા જવાબદાર છે કે કયો ઘટક જવાબદાર છે? તો કે સર આની cos θ. રાઈટ, સો અહીં સુધી કમ્પ્લીટ થયું. ચાલુ રહેશું. ઓકે, સો E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ cos θ. ઓકે, અહીંથી એક નાની વસ્તુને પહેલા ક્લિયર કરી લઈએ. આપણે આ થિયરીને પહેલા માત્ર મૂલ્ય માટે આગળ વધારશું, એટલે કે અદિશ સ્વરૂપે જોશું. એટ ધી એન્ડ જ્યારે આન્સર આવશે ત્યારે આપણે એમાં સદિશ મૂકી દેશું. સો એ થિયરીને સમજવી પણ ઇઝી રહેશે અને આન્સર પણ તમારા લોકોને ઇઝી આવી જશે. અહીંયા કહ્યું શું છે? E પ્લસ નો પણ cos નો ઘટક હતો, સાથે E માઇનસ નો પણ cos નો ઘટક હતો, એટલે બંને માંથી જે cos નો ઘટક છે એને માત્ર આપણે કોમન કાઢેલો છે. સો અગર કન્ટિન્યુ કરતા ગયા સમજવું છે શું થશે. સો જે ટોટલ E આપણા માટે અવેલેબલ છે એ E માટે, સો E ઇઝ ઇક્વલ ટુ ઓકે પ્લસ અને માઇનસ બંનેના મૂલ્ય તો કેવા છે? સરખા છે. સો એ જે મૂલ્ય છે સરખા છે, સો આ જે મૂલ્ય છે એ બે વખત આવવાનું. સો મેં એવું કહી શકું કે આ બંનેના મૂલ્ય ડબલ છે, સેમ છે. સો ટુ ટાઈમ શું લખી શકાશે? કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. સો ટુ ટાઈમ શું થશે? કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. થિયરી નંબર લંબાવતા નહીં રહેશું, એક જ અંદર સ્ટેપમાં મેક્સિમમ ટ્રાય કરશું કે ઘણી બધી વસ્તુ કવર કરી શકાય. કોસ થીટા, તમને મને બંનેને ખબર હોવું જોઈએ જે કોસ થીટા છે એના માટે એકદમ સિમ્પલ વસ્તુ શીખીને આવેલા છે કે સર કઈ બાજુના છેદમાં કઈ બાજુ, એટલે કે સર પાસેની બાજુના છેદમાં કર્ણ. હકે ના, રાઈટ? સો જો સેટ કરીએ, સમજો કે તમે થીટા અહીંયાથી વિચારો છો કે ત્યાંથી વિચારો છો, છે સરખો છે. અહીં કેવું કહી શકાય કે કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં શું આવશે? કર્ણ. તો આ થીટા માટે આ એની પાસેની બાજુ કહેવાય અને આ જે છે એનો કર્ણ કહેવાશે. સો જે પાસેની બાજુ છે એ છે અને જે કર્ણ છે એ આર છે. સો આ કોસ થીટા માટે આપણે લખી શકીએ રાઈટ કે એ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ અહીં શું થશે? તો કે સર કર્ણનો મીનિંગ આર થશે, રાઈટ? સો એ જે કર્ણ છે એનો મીનિંગ થશે આર. ઓકે, સો અહીંયા સુધી પહોંચ્યા, આગળ વધતા ગયે. સો માટે E ઇઝ ઇક્વલ ટુ, ઓકે સમજો, આ K ને હલ છૂટો રાખું છું 2aq, આ ત્રણ વસ્તુ એ કૌંસમાં ભેગી કરી 2aq. હોપ યુ ગેટ ઇટ. ડિવિઝન માં સમજો અહીંથી શું કરવાના છે, આ તો એઝ ઇટ ઇઝ જ છે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, પણ આ r માટે આપણે કેવું જાણતા છે કે સેમ વસ્તુ વર્ગમૂળમાં આવશે. સો r ની જે વેલ્યુ છે એવી રેડી થશે કે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અને એનો પણ 1/2. હકે ને, આગળ વધતા ગયા સો અહીંથી શું થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ k નું k છે, સો આ k થયો 2aq. આપણે ક્લિયર છે કે એક વેલ્યુ છે કોની? ડાયપોલ મોમેન્ટ ની. સો 2aq ઇઝ ઇક્વલ ટુ p, સો આ k ત્યાર પછી જે થયું આ p થયું. ડિવિઝન માં સમજો આ વસ્તુમાં ગુસાઓ નહીં થાય. અત્યારે એવું કહેવાય કે આખા પદની એક ઘાત છે અને આખા પદની કેટલી ઘાત છે? અડધી ઘાત. સો આનો એક કન્સેપ્ટ સમજો, x ની એક ઘાત છે અને ગુણાકારમાં x ની 1/2 ઘાત છે. સો ફાઇનલી x ની ઘાત કેટલી થઈ? 1/1/2, એટલે કે 1 ને અડધો દોર દોર એટલે 3/2. સો ફાઇનલી x = 3/2. સો આ એક કન્સેપ્ટ થયો, જે કન્સેપ્ટ થી મેં તમને એવું કહી શકું કે
એની જે ટોટલ વેલ્યુ છે કેવી થવાની a² + x² = 3/2 સમજાય છે ને કેવી રીતે આવ્યું છે ઓકે સો આ થઈ છે અહીંથી કન્ટિન્યુ કરશું આ આપણને e મળ્યું છે પોતે અદિશ સ્વરૂપે છે પણ એટલે સમય e દોસ્તો આપણે આગળ વધારે સદિશ સ્વરૂપે છે એટલે સો જો મળે e ને સદિશ સ્વરૂપે લખું હોય તો e is equal to જે મૂલ્ય છે શું છે k t ડિવિઝન માં a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 હોપ યુ ગેટ ઈટ પણ ચેક કરી હવે આપણું જે એટ ધી એન્ડ વિદ્યુત ક્ષેત્ર છે માત્ર આ દિશામાં છે સો આ તરફ આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે અને એ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા સમજો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને આપણે લોકોનું જે ડાયપોલ મોમેન્ટ છે એ આપણે ભણી ગયા છે કે ઋણ વિદ્યુત બળથી કા આવે ધન વિદ્યુત બળ સો ઋણ વિદ્યુત બળથી ધન વિદ્યુત બળ આ ડાયરેક્શન ની અંદર ડાયપોલ મોમેન્ટ p હોય ક્લિયર સો આ બાજુ p છે અને આ બાજુ e છે તો હું કહી શકું કે જે ફાઇનલ વિદ્યુત ક્ષેત્રનો આન્સર છે એ ડાયપોલ મોમેન્ટ ની કેવી દિશામાં છે વિરુદ્ધ એટલે એકમ સદિશ p કેપ ડાયપોલ મોમેન્ટ ની દિશામાં પણ દિશામાં નથી પણ કેવી દિશામાં છે વિરુદ્ધ સો જે ફાઇનલ આન્સર એ થશે એ હશે e is equal to minus kt upon x square plus a square is to 3/2 into શું આવશે p કેપ હા આ આપણો ફાઇનલ આન્સર છે આપણે કમ્પ્લીટલી માઇન્ડમાં સેટ પર રાખવાનો છે કે e ડાયપોલ ની કઈ રેખા ઉપર તો કે વિષુવ રેખા ઉપર એની ઠીક નાનો કન્સેપ્ટ ફરી પાછો આપણે આગળ જોવાના છે એકવાર જોઈ લેવું અને લખતા રહેશું ઓકે સો અહીંથી આપણે જે લાસ્ટ કાલે જોયો તેવો સેમ કન્સેપ્ટ જોતા દોસ્તો સમજો શું કહેવા માંગે છે જો કદાચ આ સેન્ટર પોઈન્ટ થી આ જે વિષુ રેખા છે એ વિષુ રેખા ઉપર બિંદુ P ખૂબ દૂર આવેલ હોય આ મીનિંગ સમજો કે જો આ ખૂબ દૂર છે ઇન શોર્ટ જે x છે આ ડિસ્ટન્સ x એ ખૂબ મોટું થઈ જશે અને એ એની કમ્પેરમાં નાનું થઈ જશે સો જ્યારે બિંદુ વિષુ રેખા ઉપર ખૂબ દૂર આવેલ હોય એ પ્રકારના કિસ્સાની અંદર આપણે લોકો અગેન એકવાર સ્મોલ એને અવગણી લેશું સો એ પ્રકારનું છે ચેક કરીએ જો બિંદુ ખૂબ દૂર હોય તો જો બિંદુ ખૂબ દૂર હોય તો આ પ્રકારના કિસ્સામાં આપણે આઈડિયા આવી જશે કે જે x છે એ ગ્રેટર ઓર ગ્રેટર ધેન a એટલે કે a કરતા બહુ મોટું છે તો આવા કિસ્સામાં આપણે શું કરશું તો કે સ્મોલ a ને અવગણવાનું ચલો જો સ્મોલ a ને અવગણવામાં આવે તો આઈડિયા આવી જશે કે સો ફાઇનલી e ઇઝ ઇક્વલ ટુ શું રેડી થશે તો કે સર e ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt ઓકે રાઈટ માઇનસ kt ડિવિઝન માં સમજો a ને તો અવગણી દીધો તો x થી કેટલી ઘાત હશે તો કે a 0 થઈ ગયો છે x ની સ્ક્વેર છે x ની સ્ક્વેર છે અને એને સમજવા માટે x ની સ્ક્વેર નાખા ની છે 3/2 તો ફાઇનલી આ 2 અને 2 કેન્સલ આઉટ થઈ ગયા તો ઘાત બચવાની કેટલી 3 સો અહીંયા જે આન્સર આવશે એ x રેઝ ટુ 3 ઇન્ટુ શું હશે p કેપ અને આ પણ આન્સર થયો પરંતુ જ્યારે અંતર ખૂબ મોટું હોય ત્યારે સો ઓવરઓલ એની થિયરી ક્લોઝ હશે આપણે બે અગત્યની થિયરીઓના કન્સેપ્ટોને જોઈલા છે વિદ્યુત ડાયપોલની અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર સુરા સંબંધ થિયરીઓ અગત્યની છે 3 કે 2 માર્ક ની અંદર આ થિયરીઓ જનરલી પૂછતા લેવામાં આવે છે સો બેટર છે કે આને યોગ્ય રીતે સમય આપીને તૈયાર કરવામાં આવે એકવાર એવું લાગે છે કે તૈયાર થઈ ગઈ અગેન એને રીરાઈટ રાઉન્ડ કરો કે ભાઈ લખી શકાય છે અને જો લખી શકતા હોય તો એ સૌથી ઉત્તમ વસ્તુ છે મળતા રહેશું આ જ રીતે આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આપ સર્વને મારા જય હિન્દ થેન્ક યુ ઓલ ઓફ યુ